નમસ્કાર દર્શક મિત્રો, હું છું જંતના બારેક અને આપ જોઈ રહ્યા છો ખબરછે.com. બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી મિત્રો માટે ખબરછે.com લઈને આવ્યું છે એક ખાસ કાર્યક્રમ. આ કાર્યક્રમનું નામ છે બોર્ડની પરીક્ષા એ યુદ્ધ નથી. આ કાર્યક્રમના પહેલા એપિસોડમાં આપણે ડૉક્ટર રુદ્રેશ વ્યાસ સાથે વાત કરીને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે બોર્ડની પરીક્ષા માટે વાંચવાની શરૂઆત કેવી રીતે કરવી અને રિવિઝન કઈ રીતે કરવું. તો આજના અમારા એપિસોડમાં આપણે તેમની પાસેથી જાણીશું કે કયા સમયે વાંચવું જોઈએ, કયા માહોલમાં વાંચવું જોઈએ અને કેવો આહાર લેવો જોઈએ કે જેથી વાંચેલું તરત યાદ રહી શકે, કેટલી ઊંઘ લેવી જોઈએ, માઇન્ડ અને બોડી વચ્ચે કોઓર્ડિનેશન કઈ રીતે લાવી શકાય. તો ચાલો આપણે વાત કરીએ ડૉક્ટર રુદ્રેશ વ્યાસ સાથે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેમને કમ્પ્લેન રહેતી હોય છે કે ભાઈ પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે, છતાં પણ એ લોકોને અંદરથી વાંચવાનું મન નથી થતું અથવા વાંચે છે તો ચિત્ત એમનું એકાગ્ર નથી રહેતું. તો આવા વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ કરી શકાય? સામાન્ય રીતે કારણો એની પાછળના 2-3 હોઈ શકે. સૌથી અગત્યનું કારણ છે એક તો મોટિવેશન. એને પ્રેરણા જ ના હોય, અંદરથી મોટિવેટ જ નથી, એ મોટિવેટેડ બાળક નથી. ભણીને શું કરવાનું આવો પ્રશ્ન છે, અથવા તો બીજી કોઈ બાબતના એટ્રેક્શન્સ વધારે હોય, બીજી કોઈ બાબતોનું આકર્ષણ વધારે હોય. ક્યાંક એવું પણ બને કે માતા પિતાની નકારાત્મક વાતો, તું તો ભણવાનો જ નથી, અમારું નાક કપાવશે, તમે યાદ જ નથી રહેતું, તું મહેનત જ નથી કરતો, આ પ્રકારના સજેશન્સ પણ બાળકને નકારાત્મક અસર કરે છે. એટલે જો વાંચવાનું મન ના થતું હોય તો એને વિચારવું જોઈએ કેમ વાંચવાનું મન નથી થતું, કેમ તૈયારી કરવાની ઈચ્છા નથી થતી. સામાન્ય રીતે તો જો તમે તૈયારી કરો અને પાસ થાઓ તો એના પરિણામે તમને કંઈક પ્રોત્સાહન મળવાનું છે, તમે આગળ વધી શકવાના છો. તમારામાં આગળ વધવાની ઈચ્છા કેમ નથી એનો જો તમે વિચાર કરો, એનાલિસિસ કરો. ખાસ કરીને અહીંયા બાળક પોતે ભણીને શું કરવું છે, પોતાનો ગોલ શું છે એના વિશે જો વિચારશે તો હું માનું છું આ જે ઈચ્છા નથી થતી, મોટિવેશન નથી, એ ઘટી જશે. કારણ કે એને ખબર પડી જશે મારો ગોલ તો આ છે, મારે આ કરવાનું છે, એટલે આપોઆપ જ એને અંદરથી ભણવાની ઈચ્છા થશે, વાંચવાની ઈચ્છા થશે. બરાબર. હવે હાલ બધી સ્કૂલોમાં પ્રિલિમિનરી એક્ઝામ ચાલી રહી છે અથવા ઘણી સ્કૂલોમાં લેવાઈ ગઈ છે એક્ઝામ, તો ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતો હોય છે કે જેવું પેપર હાથમાં લે તેવું જ બધું ભૂલાઈ જતું હોય છે, મગજ એકદમ બ્લાઇન્ડ થઈ જાય. તો આવા વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? કે મેં જેમ આગળ તમને કીધું એમ કે આપણી જે પરીક્ષા છે યાદશક્તિની પરીક્ષા છે. કેવી? જેમ કોમ્પ્યુટરનું ફંક્શનિંગ છે એ જ રીતે આપણે મગજનું ફંક્શનિંગ છે. કોમ્પ્યુટરની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખી, ડેટા તમે અંદર નાખ્યો, પછી એને સેવ કરવો પડે અને સેવ કર્યા પછીથી ફરી તમારે જ્યારે ડેટા જોઈતો હોય ત્યારે તમે આખી એક પ્રોસેસ કરો છો. તો એ જ પ્રકારે મગજની અંદર પણ ડેટા તમે અંદર નાખો છો, એ કઈ પરિસ્થિતિમાં નાખો છો, કેવી રીતે નાખો છો, ક્યાં સેવ કરો છો, એ બહુ અગત્યની વાત છે. સાથે સાથે એને રિકોલ કેવી રીતે કરવો, એની ટેકનિક્સ, એની સ્કિલ, એ પણ એણે વિકસાવી જોઈએ. આપણી શાળાઓ વિદ્યાર્થીઓને ભણાવે છે ખરી, પણ આ કામ કેવી રીતે કરવું, ડેટા સ્ટોર કેવી રીતે કરવો, એને બહાર કેવી રીતે કાઢવો, પ્રેઝન્ટ કેવી રીતે કરવું, એ નથી શીખવાડતી. એટલે આ તકલીફ થાય. મોટાભાગના બાળકો તો વાંચી લેશે પરીક્ષા આપે છે, યાદ આવી જાય છે. પણ જે ઓવર કોન્શિયસ બાળકો છે, 2 પ્રકારના બાળકોને આમાં તકલીફ પડે. એક તો વાંચતી વખતે જે ધ્યાનપૂર્વક વાંચતા નથી, અથવા તો ઓવર કોન્શિયસ. હમણાં જ અમારી એક વિદ્યાર્થીની, TYની વિદ્યાર્થીની, ખૂબ જ હોશિયાર છે પણ પરીક્ષાના આગલા દિવસે એમ થયું કે મને કશું યાદ રહેશે નહીં, તો યુનિવર્સિટીની પરીક્ષા આપવા પણ નહીં આવી. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે એને કેવી રીતે ટાળવી, એની માટેની તાલીમ બાળકે લેવી પડે. કેવી રીતે સ્ટોર કરવું? સામાન્ય રીતે આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે ક્યાં વાંચીએ છીએ, ક્યાં બેઠા છીએ, કઈ પરિસ્થિતિમાં વાંચીએ છીએ, જેટલું ધ્યાનપૂર્વક તમે વાંચશો એટલું ચોક્કસપણે યાદ રહેશે. વાંચ્યા પછીથી વચ્ચે તમે બ્રેક લો. સામાન્ય રીતે 40-45 મિનિટ સુધી સરળ તમે વાંચો. વાંચ્યા પછીથી 5-7 મિનિટનો તમે બ્રેક લો. શક્ય લાગે, જરૂર લાગે તો વિષય બદલો અથવા એનો જ વિષય ફરીથી તમે કન્ટિન્યુઅસ કરી શકો. આવી રીતે જો તમે કરો તો સળંગ 4 સેશન એટલે 3 કલાક સુધી વાંચો તો પણ એ બધું જ મગજમાં યાદ રહે. 3 કલાક વાંચ્યા પછીથી મૂકી દો સળંગ. 5-7-8-10 કલાક વાંચવાની જરૂર નથી. આ પ્રકારે 45 મિનિટ 5 મિનિટ 45 મિનિટ 5 મિનિટ એવા 4 સેશન તમે કરો. એ પછીથી 1-1.5 કલાક 2 કલાકનો તમે રેસ્ટ લો. જે તમારા મગજમાં ગયું છે એને યોગ્ય જગ્યાએ સ્થાયી થવાની તક આપો. આ વાંચી લીધું પછી
શું કરવું જોઈએ કે આજના દિવસમાં મેં જેટલું વાંચ્યું હતું એનું આવતીકાલે સવારે એક વખત મગજમાંથી આંખ નીચેથી કાઢી જવું જોઈએ છે, મગજની અંદર સ્ટોર થઈ જાય. આખા અઠવાડિયા દરમિયાન મેં જે વાંચ્યું છે એને અઠવાડિયાનો એક દિવસ કાઢી અને 7 દિવસમાં જેટલું વાંચ્યું હતું એ બધું એક વખત જોઈ જવું જોઈએ. અને 1 મહિનાના અંતે, 30 દિવસના અંતે આખા મહિના દરમિયાન વાંચ્યું હતું એ ફરી પાછું જોઈ જવું જોઈએ. આ વિસ્મરણનો આલેખ છે કે જો તમે અત્યારે વાંચો છો એને તમે આવતીકાલે રિપીટ નથી કરતા તો એમાંથી 70-80% તમે ભૂલી જાઓ છો. એવી જ રીતે જેમ ટાઈમ જતો જાય છે એમ છેલ્લે તમને 5% યાદ રહેશે. તો એ 5% યાદ રહે છે એની જગ્યાએ આપણે ઉલટું કરવું હોય કે 5% જ ભૂલાય, 95% યાદ રહે, તો એની માટેની આ સાયન્ટિફિક મેથડ છે એને તમારે અનુસરવી પડે. બરાબર. કે વાંચો, આજે વાંચો, આવતીકાલ સવારે નજર નાખો, ફરી પાછા અઠવાડિયા પછી એને જોઈ લો અને મહિનાના અંતે ફરી પાછું તમે એને રિવાઇઝ કરી લો. બરાબર. હવે પ્રિલિમિનરી જે એક્ઝામો લેવાય છે તો ઘણા વિદ્યાર્થીઓમાં સારો સ્કોર નથી કરી શક્યા. દર વર્ષે તો એ લોકો સારો સ્કોર કરતા હોય પણ આ એક્ઝામમાં નથી આવ્યા, ક્યાં પછી એમના મિત્રોના ક્યાં આસપડોશમાં રહેતા બાળકોને એમના કરતાં વધારે માર્ક્સ આવ્યા હોય, એને કારણે જે ટેન્શન આવે છે તો એ ટેન્શનને દૂર કરવા માટે એ લોકોએ શું કરવું જોઈએ? સામાન્ય રીતે આમાં 2-3 કારણો જે તમે કીધા. એક તો એવું હોય કે અત્યાર સુધી એમના જે માર્ક્સ આવ્યા હતા એના કરતાં પ્રિલિમ પરીક્ષાની અંદર અત્યારે ઓછા માર્ક આવ્યા છે. એવું ઘણી બધી શાળાઓમાં હોય છે, સ્કૂલ મેનેજમેન્ટ એવું માનતું હોય છે કે જો અત્યારે બાળકોને આપણે વધારે માર્ક્સ આપી દઈશું તો એ ઓવર કોન્ફિડન્સમાં આવી જશે અને પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં એના માર્ક્સ ઓછા આવશે, એટલે એ લોકો આ જે પેપર્સ છે એ થોડા સ્ટ્રીક તપાસતા હોય છે. જાણી જોઈને વિદ્યાર્થીઓને એની જે ક્ષમતા છે જે આવવાના હતા એના કરતાં ઓછા માર્ક્સ આપે છે, એટલે એ વિદ્યાર્થીઓ વધારે મહેનત કરવા માટે પ્રેરાય. આવું એક કારણ હોય છે. તો જે માર્ક્સ આવ્યા છે એની ચિંતા કરવાની જરૂર નથી, તમારે કેટલા લાવવા છે એનો વિચાર કરવાની જરૂર છે. બીજું કે તમારા માર્ક્સ તો જેટલા આવ્યા હતા એટલા જ આવ્યા હતા, એટલા જ આવ્યા છે, પણ તમારા મિત્રના માર્ક વધારે આવી ગયા એટલે તમને ઓછા લાગે છે, અથવા આજુબાજુવાળાના માર્ક વધારે આવી ગયા, મમ્મીના કે પપ્પાના કોઈ ફ્રેન્ડના દીકરાના માર્ક વધારે આવી ગયા એટલે તમારા માર્ક ઓછા લાગે છે. તો આ માર્ક છે તમારા જ માર્ક છે, તમે કોઈની સાથે સરખામણી કરશો નહીં. તમારો ગોલ શું છે વર્ષની શરૂઆતમાં તમે જે નક્કી કર્યું હોય કે તમારે શું કરવું છે અને કેટલા ટકા લાવવા છે એ પ્રમાણેના આ માર્ક છે કે નહીં એ તમે જુઓ. એમાં ઓછા હોય તો વિચાર કરો કે હવે મારે કેવી રીતે તૈયારી કરવી, કયા વિષયમાં ઓછા આવ્યા, એમાં મારી ભૂલ શું થઈ, જે કે કન્સર્ન ટીચરને પૂછો, તમે પેપર એમની પાસે જોવા માંગો કે આમાં મારી ક્યાં ભૂલ થઈ હતી, મારે કેવી રીતે કરેક્શન કરવું જોઈએ, તો એનાથી માર્ક વધી શકશે. કોઈ પણ બાબતની ચિંતા એ એનો ઉકેલ નથી, ચિંતાની જગ્યાએ ચિંતન જો તમે કરશો તો એનો ઉકેલ છે. એટલે આવી જે સમસ્યાવાળા વિદ્યાર્થીઓ છે એ વિચાર કરે કે કેમ આવું થયું છે. જે 2-3 બાબતો કીધી એ એનું પરિણામ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, નહીં હોય તો તમે એનો ઉપાય કરો. બરાબર. હવે ઘણા વિદ્યાર્થીઓને એવા પણ પ્રોબ્લેમ થતા હોય છે કે એ લોકોને મેમરી લોસ જેવું થતું હોય છે અથવા માઇન્ડ અને બોડી વચ્ચે કોઓર્ડિનેશનનો અભાવ જોવા મળતો હોય છે, તો એ વિદ્યાર્થીઓએ પોતાની સહાયતા માટે શું કરવું જોઈએ? સામાન્ય રીતે આની પાછળના જે કારણો છે એ કાં તો વિદ્યાર્થીની ઊંઘ પૂરતી નથી, વિદ્યાર્થીનો ફૂડિંગ ટેક પ્રોપર જતો નથી, અથવા અન્ય કારણો હોઈ શકે. એટલે સૌથી પહેલાં તો એ જોવું જોઈએ. હું અહીંયા કહીશ તો એ કદાચ અતિશયોક્તિ લાગશે પણ હમણાં થોડા વખત પહેલાં અખબારોમાં એ સમાચાર હતા કે અમેરિકાની અંદર જે બાળક 8 કલાક ઊંઘશે એને સ્કૂલની અંદર એડિશનલ માર્ક આપવામાં આવશે, વધારે સ્કોર આપવામાં આવશે. શું કારણ હતું એની પાછળનું? કે બાળકો પૂરતું ઊંઘતા નથી. પૂરતું ઊંઘતા નથી એના પરિણામે એમની મગજની જે કાર્યક્ષમતા છે પૂરતી ઉપયોગમાં લઈ શકતા નથી, શારીરિક જે ક્ષમતા છે પૂરતી ઉપયોગમાં લઈ શકતા નથી, એના પરિણામે બાકીના ડિઝીઝથી લઈ, રોગોથી લઈ અને ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. ધ્યાન નથી આપી શકતું એની પાછળનું કારણ જો તમારી આ ભૂખ, તરસ, ઊંઘ, આરામ એની ઉણપ હોય તો એના ઉપર વર્કઆઉટ કરો. બીજું છે, મેં જેમ કીધું એમ કે તમે એવી અપેક્ષા રાખો, માતા પિતા એવી અપેક્ષા રાખે કે બાળક એવી અપેક્ષા રાખે કે હું સતત સળંગ 5 કલાક વાંચું અને સતત ધ્યાનથી વાંચું, એ શક્ય નથી. એટલે જે બાળકો આવી સમસ્યા અનુભવે છે
એમણે વાંચવા માટેની સાયન્ટિફિક મેથડ ડેવલપ કરવી જોઈએ. જરૂરી નથી કે બધા એક જ મેથડથી વાંચી શકે. દાખલા તરીકે સમયની આપણે વાત કરીએ તો કેટલાક બાળકોને એવું હોય કે વહેલી સવારે વાંચે એ જ વધારે યાદ રહે, કેટલાક બાળકોને એવું કે મોડી રાત્રે વાંચે તો યાદ રહે, કેટલાક બાળકોને એવું હોય કે પાંચ લોકો સાથે બેસીને વાંચે તો યાદ રહે, કેટલાકને એવું હોય કે એકલા વાંચું તો જ યાદ રહે. આમાં અત્યાર સુધી તમારી જે મેથડ છે એને તમે કન્ટિન્યુઅસ રાખો, એમાં બહુ મોટા ચેન્જીસ કરવાનો પ્રયત્ન ના કરો. માતા પિતા પણ એમાં બદલાવાનો પ્રયત્ન ન કરે. ખાસ કરીને માઇન્ડ અને બોડી વચ્ચેના જે કોઓર્ડિનેશનની વાત છે, જો તમારું બોડી સાઉન્ડ હશે તો તમારું માઇન્ડ વર્ક કરશે. એટલે સૌથી પહેલાં તમે તમારા બોડી ઉપર કામ કરો, પ્રોપર ફૂડ ઇન્ટેક લો, યોગ્ય પ્રકારનો આહાર લો, પૂરતી ઊંઘ લો. એવું નથી કે તમે 5 કલાક સૂશો અને બાકીનો સમય વાંચશો તો વધારે ફાયદો થશે. એની જગ્યાએ તમે 8 કલાક સૂશો અને 1 કલાક વાંચશો તો તમારી મેમરી પ્રમાણમાં વધશે અને એના પરિણામે જે બોડીને નુકસાન થશે ઓછી ઊંઘના પરિણામે, આમાં ક્યાંક ને ક્યાંક એ ખોરાક ઊંઘ અને આપણી બહુ ખોટી માન્યતા છે કે બાળકને એક્સરસાઇઝ શારીરિક શ્રમ કોઈ પણ જાતનો ન કરાવે. ઇવન પરીક્ષાના આગલા દિવસે પણ 1.25 કલાક સુધી એ કોઈ કસરત કરે, વ્યાયામ કરે, સાયકલિંગ કરે, દોડે અથવા કોઈ ગેમ રમે. ગેમની હું જ્યારે વાત કરું છું ત્યારે મોબાઈલમાં કે વિડીયો ગેમ નહીં, કોઈ મેદાની રમતની વાત કરું છું. તો દર્શક મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ. ફરી પાછા મળીશું નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી રજા આપશો.